નમસ્કાર મિત્રો, હું શિલ્પા સાબવા તમારું સ્વાગત કરું છું અમારી ચેનલમાં. મિત્રો, આજે એક સત્ય ઘટના પર આધારિત એક વાત કેવી છે. સન્માન ખાતર તેના નામ અને સ્થળ બદલેલા છે, પરંતુ છે તો સત્ય ઘટના જ. તો ચાલો હવે ધ્યાનથી સાંભળજો. સાવિત્રી ખૂબ ચિંતિત હતી, કારણ કે તેનો પતિ હજુ ટ્રક ચલાવીને આવ્યો નહોતો. તેણે કહ્યું હતું કે તે 11 વાગ્યે આવશે. તેનો પતિ સુખવંત ટ્રક ચલાવતો હતો. સાવિત્રી સારી રીતે જાણતી હતી કે સુખવંત રાત્રે નશામાં ટ્રક ચલાવે છે, તેથી તેની ચિંતા થવી વ્યાજબી હતી. તેના મન પર આશંકાના વાદળો ઘેરાવા લાગ્યા. ઉપરથી મુન્નાનું સતત રડવું પણ તેને વધુ પરેશાન કરી રહ્યું હતું. જ્યારે સાવિત્રીના પિતાએ તેનો હાથ સુખવંતના હાથમાં આપ્યો, ત્યારે સુખવંત આ ઘરમાં એકલો રહેતો હતો અને ભાડાની જીપ ચલાવતો હતો. પછી તેણે ટ્રક ચલાવવાનું શરૂ કર્યું. સાવિત્રીને આજે પણ એ દિવસ યાદ છે જ્યારે સાવિત્રીના પિતા તેમની પુત્રી અને જમાઈને છેલ્લી વાર મળવા આવ્યા હતા, ત્યારે સુખવંતે જ દરવાજો ખોલ્યો હતો. ઓ, તમે આવો આવો, સાવિત્રીના પિતાએ અંદર આવીને કહ્યું. હું અહીંથી પસાર થતો હતો, વિચાર્યું કે મળતો જાઓ. સાવિત્રીએ સાડીના પલ્લું વડે પોતાનું ફૂલેલું પેટ ઢાંકવાનો પ્રયાસ કરતા કહ્યું, પપ્પા હવે તમે કેમ છો? હું ઠીક છું, પરંતુ પુત્ર સુખવંત, શું તમે મારી એક છેલ્લી વિનંતી સ્વીકારશો? સુખવંત કહે છે, હા બોલો. દીકરા, ભગવાનની કૃપાથી હવે તમારા ઘરે બાળકનો જન્મ થવાનો છે. હું ઈચ્છું છું કે તમે દારૂ છોડી દો, નહીતર તમારા બાળક પર તેની ખરાબ અસર થઈ શકે છે. હા, હું પ્રયત્ન કરીશ. જો તમારો નિર્ણય દ્રઢ હશે તો તમારો પ્રયત્ન ચોક્કસપણે સફળ થશે. સારું, હું હવે નીકળું. જેવા પપ્પા ખાટલા પરથી ઊભા થયા, ત્યાં જ સુખવંતે કહ્યું, હું વચન આપું છું કે મારા બાળકને સારા સંસ્કાર આપવા માટે હું ક્યારેય દારૂને હાથ નહીં લગાડું. ત્યાં જ ડોરબેલ જોરથી વાગે છે અને તરત જ સાવિત્રી તેની ઊંઘ ગુમાવી અને ભૂતકાળની વાતોમાંથી બહાર આવી. મુન્નો હજુ પણ રડતો હતો. સાવિત્રીએ દરવાજો ખોલ્યો. દરવાજા પર એક પોલીસ કોન્સ્ટેબલને જોઈને તે ગભરાઈ ગઈ. હિંમત કરીને પૂછ્યું, શું સાહેબ? કોન્સ્ટેબલે પૂછ્યું, શું આ ટ્રક ડ્રાઈવર સુખવંતનું ઘર છે? સાવિત્રીએ ગભરાયેલા અવાજમાં કહ્યું, હા આ એ જ છે, હું તેની પત્ની છું. એટલે કોન્સ્ટેબલે કહ્યું, તમારા પતિનો ટ્રક નદીમાં પડી ગયો છે. જ્યારે તે પુલ પાર કરી રહ્યો હતો ત્યારે તેણે વધુ પડતા નશાને કારણે ટ્રક પરનો કાબુ ગુમાવ્યો છે. તેની લાશ પોલીસ સ્ટેશનમાં રાખી છે, સવારે આવીને લઈ જજો. આટલું કહીને કોન્સ્ટેબલ ચાલ્યો ગયો. સાવિત્રીના મોંમાંથી ચીસ નીકળી ગઈ. હે ભગવાન! સાવિત્રી જમીન પર પડી ગઈ અને તેના હાથની બંગડીઓ આપોઆપ તૂટવા લાગી. આ પછી સાવિત્રીના જીવનની દિનચર્યા બદલાઈ ગઈ. આખો દિવસ બીજાના ઘરે કચરા પોતા કરવાના અને રાત્રે 4-4 કલાક સીવણ કામ કરવાનું. સાવિત્રી જ્યારે બીજાના ઘરે કામ કરવા જતી ત્યારે પણ મુન્નો તેની સાથે જ રહેતો. સમયની સાથે મુન્નાનો ઉછેર પણ સારો થવા લાગ્યો. 20 વર્ષ વીતી ગયા. મુન્નો નહીં પણ હવે એન્જિનિયરિંગ મોહન બની ગયો હતો અને સાવિત્રી સિલાઈ મશીન ચલાવતી 60 વર્ષની વૃદ્ધ મહિલા લાગવા લાગી. આજે ઘણા વર્ષો પછી સાવિત્રીના મનમાં ઉત્સાહ હતો, કારણ કે તેનો દીકરો મોહન શહેરમાંથી એન્જિનિયરિંગની ડિગ્રી લઈને આવી રહ્યો હતો. સાવિત્રીએ પૂજાની થાળી તૈયાર કરી રાખી હતી. વારંવાર તેની નજર દરવાજા તરફ જતી હતી. સમય પણ પહાડ જેવો લાગતો હતો. સાવિત્રીની ઉતાવળ વધતી જતી હતી. જ્યારે સાયકલ દરવાજા પાસે અટકી અને ટપાલી તેમાંથી નીચે ઉતર્યો. હાથમાં એક પરબીડિયું લઈને સાવિત્રી તરફ લંબાવીને કહ્યું, લ્યો બેન, તમારો પત્ર આવ્યો છે. ટપાલી પત્ર આપીને ચાલ્યો ગયો. સાવિત્રીએ આશ્ચર્યથી પરબીડિયું જોયું, પછી ખોલ્યું અને એક પત્ર કાઢ્યું અને વાંચવા લાગ્યું. આદરણીય માતા, પ્રણામ. હું શરમ અનુભવું છું કે હવે હું નહીં આવી શકું. મને શહેરમાં એક બહુ મોટા બિલ્ડર સાથે સારી નોકરી મળી છે, સાથે સાથે રહેવા માટે ફ્લેટ અને કાર પણ મળી છે. માં, તને એ જાણીને વધુ આનંદ થશે કે મારી સગાઈ તેની છોકરી સાથે થઈ છે અને 10 દિવસ પછી અમે શહેરની એક આલિશાન હોટેલમાં લગ્ન કરવાના છીએ. હું તમારી પુત્રવધુ સાથે તમને પછીથી મળવા ચોક્કસ આવીશ. હું ક્યારે આવીશ એ તમને પત્ર દ્વારા જાણ કરીશ. તમારી સંભાળ રાખજો. લિખી દેન તમારો દીકરો મોહન. આખો પત્ર વાંચ્યા પછી સાવિત્રીના ચહેરા પર એક રંગ આવી ગયો અને પછી તે જોરથી હસવા લાગી. હસતા હસતા તે રડી પડી અને ત્યાં સુધી એ રડી જ્યાં સુધી તેણે તેનું મન હળવું ન કરી દીધું. ઘણા દિવસો પછી સાવિત્રીને પોતાની જાતનો અહેસાસ થયો. ત્યારે તેને લાગ્યું કે બધું જ અર્થહીન છે, હવે તેની ફરજો પૂરી થઈ ગઈ છે, તેણે જતું રહેવું જોઈએ. 5 વર્ષ વીતી ગયા પણ સાવિત્રી પોતાનું ઘર ક્યાં છોડીને જતી રહી તેની કોઈને જાણ નહોતી.
મોહનના લગ્નના 5 વર્ષ થઈ ગયા તેમ છતાં તેઓના જીવનમાં બાળકનું સુખ નહોતું. ડોક્ટરોએ તેની પત્ની મનોરમાને પણ એ બાબતે જાણ કરી દીધી હતી. પરંતુ એક દિવસ મનોરમાને ખબર પડી કે નદી કિનારે આવેલા એક આશ્રમમાં એક સાધ્વી માતા રહે છે. કાશીમાં ગંગા, જેના આશીર્વાદ એક ચમત્કાર સમાન છે. ગમે તેવા દુઃખ હોય તે પણ દૂર થઈ જાય છે. એટલે તેણે મોહનને આ વાત કરી ને ત્યાં જવાનો આગ્રહ કર્યો. મોહન મનોરમાને કાશી લઈ જવા માટે તૈયાર થયો. કાશી ગયા પછી જ્યારે મોહન મનોરમા સાથે તે સાધ્વીના આશ્રમમાં પહોંચ્યો ત્યારે તેને ખબર પડી કે સાધ્વી તેના વિશેષ પૂજા ધ્યાન ખંડમાં છે. થોડી વાર પછી રાહ જોઈ અને પછી ખાસ પૂજા ખંડમાં પહોંચ્યા. ત્યાં સાધ્વી ધ્યાનમાં બેઠા હતા, દરવાજા તરફ પીઠ ફેરવીને બેઠા હતા. જ્યારે મોહન રૂમની એક બાજુ પડેલી કાર્પેટ પર બેઠો હતો, ઘૂંટણીએ જમીન પર બેઠેલી મનોરમાએ પોતાનો ખોળો ફેલાવ્યો અને ગળગળા અવાજે બોલી, માતાજી, મારા લગ્નને 5 વર્ષ થયા પણ અમારા જીવનમાં સંતાનનું સુખ નથી. દુનિયા કહે છે કે તું સ્ત્રી નથી. હું તમારી પાસે મોટી આશા સાથે આવી છું. તમારા આશીર્વાદ સાથે મને મમતાનું વરદાન આપો. દીકરી, મમતાના વરદાનનું શું કરશો? આ બાળક ખૂબ જ નિસ્વાર્થ છે. સાધ્વીના આ પ્રકારના શબ્દો સાંભળીને મોહન થોડો ચોંક્યો પણ પછી શાંત થઈ ગયો. મનોરમાએ વિનંતી કરતા કહ્યું, એવું ના બોલો માતાજી, હું તમારી પાસે ખૂબ વિશ્વાસ સાથે આવી છું. આ સાંભળીને ફરીવાર સાધ્વીએ કડક અવાજમાં કહ્યું, કંઈક તો પતિના પાપોનું પ્રાયશ્ચિત કરવું પડશે. દીકરી, તું તો બાળકનું મોઢું જોઈ શકીશ નહીં. માતાજી, આવો શાપ ના આપો, મારા પતિ નિર્દોષ છે. મનોરમાએ આટલું કહેતાની સાથે જ સાધ્વી મોં ફેરવીને મનોરમાની સામે બેસી ગયા. સાધ્વીનું મોઢું જોતા જ મોહનના મોંમાંથી શબ્દો સરી પડ્યા, માં તમે આ શું કહો છો? આ સાંભળી મનોરમા બોલી, તમે કહેતા હતા કે તમે અનાથ છો, તારા માતા પિતા એક અકસ્માતમાં મૃત્યુ પામ્યા છે, તમે મને આવું કેમ કહ્યું? જ્યારે મનોરમાએ મોહનને કહ્યું ત્યારે તેની આંખો નીચે ઝૂકેલી રહી ગઈ. સાવિત્રીએ હળવા સ્મિત સાથે કહ્યું, તમે માતાને તેના ચહેરા પરથી ઓળખી શકો છો, પરંતુ માતા તેના બાળકોને અવાજથી ઓળખે છે. મેં તને શહેરમાં રહીને શ્રેષ્ઠ શિક્ષણ મેળવવાની તક આપી, પણ અફસોસ, તું તે સંસ્કારને જાળવી ના શક્યો. મેં તને 3 મહિનાની ઉંમરથી એકલો ઉછેર્યો અને તને કદી પણ પિતાની કમી અનુભવવા ન દીધી. તારી બધી માંગણી પૂરી કરી હતી, પણ તું તારી ફરજ ભૂલી ગયો. આ સાંભળીને મનોરમા બોલી, હું એ વિચારીને ગર્વ અનુભવતી હતી કે તે એકલા હાથે મહેનત કરીને આ મંજિલ હાંસલ કરી છે, પણ આજે મને તમારી પત્ની તરીકે શરમ આવે છે. આવું કહીને મનોરમા રડી પડી. સાવિત્રીએ ઊભા થઈને કહ્યું, હવે અમારા સત્સંગનો સમય થઈ ગયો છે, તમે બંને જઈ શકો છો. ત્યાં જ મનોરમાએ સાવિત્રીના પગ પકડીને કહ્યું, માં, મને આ શ્રાપમાંથી મુક્ત કરો, હું આવી રીતે જીવી નહીં શકું. મારા પતિના પાપનો ભોગ હું શા માટે બનું? આ સાંભળીને માતાજી બોલ્યા કે દીકરી, મારા મોઢામાંથી આ શબ્દ કેમ અને કેવી રીતે નીકળ્યા તે તો હું પોતે પણ નથી જાણતી, પરંતુ કદાચ આ કુદરતનો ન્યાય છે. છતાં પણ મનમાં ધીરજ રાખ અને એ જ કુદરતની કૃપાની રાહ જોજે જેણે તને આ શ્રાપ આપ્યો છે. બસ આટલું કહીને તે રૂમમાંથી નીકળી ગયા. રહી ગયા તો બસ મનોરમા અને મોહનની આંખોમાં પસ્તાવાના આંસુ. મિત્રો, એક વાત હંમેશા યાદ રાખજો કે મા બાપ એ જ જીવતા જાગતા ભગવાન છે. જો તેમના આશીર્વાદ મળી જાય તો દુનિયાના બધા સુખ મળે, પણ જો તેમનો શ્રાપ મળે તો જીવનમાં બધા સુખ હોય તો પણ તે જતા રહે છે. એટલે ક્યારેય પણ જીવતા જાગતા ભગવાનને હેરાન પરેશાન ન કરતા. તો મિત્રો, આ હતી આજની સત્ય ઘટના. જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો, શેર કરજો અને આવા જ વિડીયોને જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. તો ચાલો ફરી મળીશું નવા એક વિડીયો સાથે. આભાર.